અમદાવાદના જસુદાનગર 4 રસ્તા પર પીવાના પાણીની પાઇપલાઇનમાં પડ્યું ભંગાણ. અમદાવાદના વટવા જીઆઈડીસીથી જસુદાનગર આવતા માર્ગ પર ઇન્દુલાલ યાજ્ઞિક ઓવરબ્રિજની બાજુમાં પીએફ શાળાના ગેટ નજીક પીવાના પાણીની પાઇપલાઇનમાં આજે વહેલી સવારે જ ભંગાણ પડ્યું હતું. લાખો લીટર પાણી બરબાદ થયું હતું. પાણીનો સપ્લાય શરૂ થતાની સાથે જ પાણીના ઊંચા ફુવારા ઉડીને પાણી વરસાદી પૂરની જેમ 2.5 કિલોમીટર સુધી જસુદાનગર જીઆઈડીસી પોલીસ ચોકીથી ફાયર બ્રિગેડ થઈને કેનાલ નજીક ગટરની લાઇન સુધી પાણીનો રેલો જોવા મળ્યો હતો. પીવાના શુદ્ધ લાખો લીટર પાણીનો વેડફાટ થતાં જસુદાનગર સર્કલ પાણી પાણી થઈ ગયું હતું. જસુદાનગર સર્કલથી 100 ફૂટના અંતરે આવેલા વિશાળ પાણીનો ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકો અને ઓફિસ પણ આવેલી છે. વહેલી સવારે જ પાણીનો વેડફાટ થયો હતો, છતાં પણ પાણી પુરવઠા ખાતાના અધિકારીઓ કે કર્મચારીઓ પાણીનો બગાડ અટકાવવામાં ફરક્યા જ નહોતા. એક તરફ શહેરના અનેક વિસ્તારમાં પીવાના પાણીનો અપૂરતો જથ્થો અને પ્રેશર મળે છે અને પાણી પણ નથી આવતું હોય ત્યારે તેની વચ્ચે ફરિયાદો પણ થતી હોય છે, છતાં પણ પાણી વિભાગની બેદરકારીને લઈને લાખો લીટર પાણીનું ચોખ્ખું પાણી નજર સામે બગડતું જોવા મળ્યું અને ગટરમાં વેડફાઈ જતું હતું, જેને લઈને નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખાનગી વીજ કંપની ટોરેન્ટો પાવરના કેબલ નાખવાના કામને લઈને આજે સવારે આ પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું હોવાનો સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ હતી. આમ અમદાવાદમાં પાણીનો એક તરફ વેડફાટ થઈ રહ્યો છે અને બીજી તરફ પીવાના પાણી માટે પ્રજા વલખા મારી રહી છે અને અધિકારીઓની નજીક 100 ફૂટના અંતરે અને 100 મીટરના અંતરે આ મોટું ભંગાણ પડ્યું હોવા છતાં પણ પાણી પુરવઠાના અધિકારીઓ દ્વારા કે મિકેનિક વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો.